पप्पा बहु टेन्शन में था, मने कई कहवा मांगता था, एटले एमने मने बोलाव्यो हतो, पण हूँ एमनी पासे मोड़ो पहुंचो। श्रुति किडनेप थई त्यारे सौथी पहला पोलिस पासे जवानी जरूर हती, पण पप्पा मने कोई जरूरी बात कहवाना हता, ए बात शू हशे जाणवाना चक्कर में मने पोलिस पासे जवानु याद ना आव्यु, एज मारी भूल थई गई। આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ જે થવાનું હોય થાય જ છે વિજય, ભાગ્યને કોઈ નથી ટાળી શકતું। પ્લીઝ વિજય, તું દુખી ન થઈશ, આપણે સમયસર પહોંચી ગયા હતા, એટલે જ પપ્પાજીને આપણે અહીં સમયસર લાવી શક્યા, અને અત્યારે એમનું ઓપરેશન ચાલે છે। તું જોજે, ડોક્ટર બહાર આવીને કહેશે કે પપ્પાજી એકદમ સ્વસ્થ છે। તું સાચું કહે છે ને ગીતા, પપ્પા સ્વસ્થ થઈ જશે ને, એમને કઈ નહીં થાય ને। પપ્પાને સાજા કરી દો ભગવાન, પ્લીઝ, હું તમારી પાસે બીજું કઈ નહીં માંગુ ભગવાન, પ્લીઝ। મમ્મી પ્લીઝ, તું રડીશ નહીં, આવા સમયે તારે સાસુમાને હિંમત આપવી જોઈએ, અને તું છે કે આ રીતે રડી રહી છે, સાસુમાને કોણ હિંમત આપશે। હિંમત રાખો વેવાણજી, એમને કઈ જ નહીં થાય। અરે ગીતા, વેવાઈજી પર હુમલો કોણે કર્યો? ખબર નહીં મમ્મી, એ વિશે અત્યારે વિચારવાનો કોઈ જ ફાયદો નથી, પહેલા પપ્પાજીની તબિયત સુધરી જાય તો બહુ છે। ડોક્ટર શું કહેશે એ વિચારીને બહુ ડર લાગે છે મમ્મી। છોકરાના લગન હતા, જીજુ જેટલા ખુશ હતા, એમની હાથે આવું થશે તો એમણે નહીં વિચાર્યું હોય, એટલે તો પાર્ટીમાં બધાને ગિફ્ટ આપી હતી, કેટલા પૈસા ખર્ચ્યા, મને બ્રેસલેટ આપ્યું છે, પણ તમારે જેવું કોઈ ચોરી જાય તો એટલે મેં ઘરે રાખ્યું છે। વિજય પ્લીઝ રડીશ નહીં, તારી જાતને સંભાળ। રડવા દે એને, બેચારાને રડવા દે, ક્યારનો મનમાં ભરીને બેઠો છે બધું, અને હેરાન થાય છે બેચારો, હવે તો મારાથી સહન નહીં થતું, રડી રડીને મારું મોતું ભમવા માંડ્યું છે, સોરી, મારાથી હવે સહન નહીં થાય, હું જાઉં છું। મારો ભઈલો એના જીજાજીને બહુ જ પ્રેમ કરે છે, બિચારો દુખી થઈ ગયો છે, પણ મને વિશ્વાસ છે કે મારા પતિને કઈ નહીં થાય, ભગવાન મારા પતિને છીનવી નહીં શકે। મમ્મા, તારા જેવી સારી સ્ત્રીને ભગવાન ક્યારે દુખી ના કરી શકે, જો દુખી કરશે તો સમજજે કે ભગવાન નથી। તું જઈને મામાને સમજાવ, મમ્મા બિચારા રડી રહ્યા છે। Oh,
ભગવાન, મારા પપ્પાને બચાવી લો, એમને કઈ ના થવા દેતા. શ્રુતિ, હું સમજી શકું છું તને કેટલો મોટો ઝટકો લાગ્યો હશે. પપ્પાજી પર કોઈએ હુમલો કર્યો એ વખતે તું ત્યાં જ હતી અને તે દ્રશ્ય જોયું હશે. પપ્પાને આ રીતે લોહીલુહાણ હાલતમાં જોઈને કોઈ પણ દીકરીને બહુ દુઃખ થાય, પણ તારી આંખોમાં આંસુનું એક ટીપું પણ નથી દેખાતું. અને હા, તારી આંખોમાં આંસુ નથી એનો મતલબ એવો નથી કે તને દુઃખ નથી. ગીતા, તું આ કેવી વાતો કરી રહી છે બેટા? મારી દીકરી બહુ જ આઘાતમાં છે, આવા સમયે એ રડતી નથી, એનાથી તને કોઈ પ્રોબ્લેમ છે? સાસુમાં, મારો એ મતલબ નથી, મને એની ચિંતા છે. દુઃખ મનમાં જ દબાવીને રાખે તો સ્વાસ્થ્ય બગડે. શ્રુતિ અને તમે દુઃખ મનમાં જ ભરી રાખ્યું છે. પ્લીઝ સાસુમાં, તમે બંને રડીને તમારું મન હળવું કરી લો. મનમાં જે વાત છે એ કહીને એકવાર રડી લો સાસુમાં, તો જ તમારું મન હળવું થશે. જો શ્રુતિ, તું મોટેથી રડી લે, રડી લે શ્રુતિ. મમ્મી, આ ગીતા સામાન્ય છોકરી નથી. જો આપણા ઘરની વહુ બનીને આવશે તો આપણા બધા રાસ ખોલી દેશે. બેટા, આ ગીતા તારી ભાભી બનીને કે મારા ઘરની વહુ બનીને આ ઘરમાં આવવી ન જોઈએ. એટલે જ તો તારા પપ્પાને આપણે અહીંયા પહોંચાડ્યા છે, પણ અત્યારે આણે આપણને રડાવીને બહુ સારું કામ કર્યું છે. આ રડવાનું કામ હવે તારા પપ્પાના અંતિમ સંસ્કાર સુધી ચાલુ રાખવાનું છે. તારી જાતને સંભાળ બેટા, સંભાળ બેટા, તારા પપ્પાને કંઈ નહીં થાય. તું આ રીતે રડતી રહીશ તો મારું શું થશે? તારી જાતને સંભાળ બેટા, તારી જાતને સંભાળ. ડોક્ટર, ડોક્ટર, મારા પપ્પા. ડોક્ટર પ્લીઝ, કંઈક તો બોલો. તમારા પપ્પા સાથે ભગવાનનો આશીર્વાદ છે, હી ઇઝ આઉટ ઓફ ડેન્જર. ઓપરેશન સક્સેસફુલ રહ્યું. થેન્ક યુ ભગવાન. મમ્મા, મમ્મા, ડોક્ટરે શું કહ્યું સાંભળ્યું ને તે? મેં કહ્યું તું ને, પપ્પાને કંઈ જ નહીં થાય. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ સો મચ. હવે હું મારા પપ્પાને મળી શકું ને? ના, અત્યારે એનેસ્થેશિયા આપ્યો છે, એમને ભાનમાં આવતા થોડો સમય લાગશે. પાંચ છ કલાક લાગશે.